સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓના સગા સંબંધીઓને ભર ઉનાળે લસકાણાના જલારામ બાપા મંદિર તરફથી ચા, ઠંડુ પાણી સહિતની નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓનો રાફડો ફાટ્યો છે તો સિવિલ કેમ્પસમાં દર્દીઓના સંબંધીઓનો પણ જમાડો થયો છે. હાલ ભર ઉનાળામાં પાણી સાથે નાસ્તાની પણ લોકોને જરૂરત હોય જેને લઈ લસકાણા ખાતે આવેલા જલારામ મંદિર તરફથી સિવિલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના સંબંધીઓને કેમ્પસમાં ચા, ઠંડુ પાણી અને નાસ્તાની સેવા કરાય છે. મારું નામ દીપકભાઈ સૂચક છે અને અમે અહીંયા આજે સિવિલમાં COVID-19ની હોસ્પિટલ છે ત્યાંની બાજુમાં નજીક અમને એવો ખ્યાલ આવ્યો કે લોકોને ચા પાણીની અને નાસ્તાની એવી તકલીફ પડી રહી છે, એટલે અમને હવે સમાચાર મળતા અમે તાત્કાલિક ધોરણે ગઈકાલેથી અમે ચા, પાણી, નાસ્તો, ઠંડુ, પછી ઠંડી છાશ એવી રીતની સેવાઓ અમે જલારામ અન્નપૂર્ણા અન્નક્ષેત્ર લસકાણા ધામ મંદિર છે તેના દ્વારા અમારા પ્રમુખ શ્રી ધનવંતભાઈ કોટક દ્વારા અમે અહીંયા સેવાઓ ગઈકાલથી શરૂ કરેલ છે. આવો વિચાર, પ્રમ દિવસે અમારે એક રિલેટિવ અહીંયા હતા અને એમને પણ ઉપર મોકલવામાં પાણીની તકલીફ હતી ને અહીંયા અમારા રિલેટિવ જે નીચે બેઠા હતા પાર્કિંગ બેઝમાં તો એમાં પછી તકલીફ હોવાથી અમને ખ્યાલ આવ્યો કે અહીંયા પાણીને ચા પાણી રીતે અવિરત ચાલુ કરીએ તો એક સેવાનો અમને લાભ મળે, એટલે આવો વિચાર આવ્યો બે દિવસ પહેલા, તો અમે ગઈકાલના તાત્કાલિક ધોરણે શરૂ કરેલ છે. આમ લસકાણા અને જલારામ મંદિરના સંચાલકો દ્વારા કરેલી અનોખી માનવ સેવાની ચોમેટથી પ્રશંસા પણ થઈ હતી. અઝર કુરેશી, G10 ન્યૂઝ.